શું તમારી ધોરણ અગિયારમાં ઘણી બધી બેકલોગ રહી ગઈ છે એ બેકલોગના લીધે જ્યારે પણ તમે વાંચવા બેસો છો ત્યારે કન્ફ્યુઝ થાવ છો કે અગિયારમાં નું વાંચીએ કે બારમાનું વાંચીએ એના લીધે ઘણી વખત તમને એવું લાગે છે કે તમારું આઈઆઈટી અને એનઆઈટીનું સપનું ઝાંખું થઈ રહ્યું છે ઘણી વખત શું તમને એવું લાગી રહ્યું છે કે તમને કોઈ સારી એન્જિનિયરિંગ કોલેજ કે બ્રાન્ચ પણ નહીં મળી શકશે તો આ બધા તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે હું આવી ગયો છું વિદ્યાર્થી મિત્રો અને આ બધા પ્રશ્નોના જવાબ હું તમને આપીશ આજના વિડીયોમાં આજે હું કવર કરવા જઈ રહ્યો છું કે તમારા અગિયારમાંની બેકલોગ તમે બારમા ધોરણમાં કેવી રીતે કવર કરી શકો છો એવી કઈ સ્ટ્રેટેજી તમે ફોલો કરી શકો છો કે તમારા બારમા ધોરણનો અભ્યાસક્રમ પણ થયા કરે અને અગિયારમા ધોરણની બેકલોગ પણ કવર થયા કરે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે એ જાણવાની જરૂર છે કે એવા તો કયા કારણો છે કે જેના લીધે તમારી બેકલોગ રહી ગઈ હતી બધા વિદ્યાર્થી માટે અલગ અલગ કારણો હોઈ શકે છે મારા અમુક વિદ્યાર્થીઓનું કારણ એવું હતું કે જે લોકો અગિયારમાં માં જે લેવલ ની મહેનત જ ના કરી હતી અગિયારમાં માં ખાલી NCERT લેવલ ની મહેનત કરી અને બારમાં માં જાગ્યા કે ચાલો હવે જે ઈ ની મહેનત કરીએ એ પૂછ્યું કેમ સર અગિયારમાં માં અમને એવું લાગતું હતું દિલ્હી તો બહુ દૂર છે પછી તૈયારી કરી લઈશું અને પછી બારમા માં આવે એટલે હાલત ખરાબ થઈ જાય ઘણા વિદ્યાર્થીઓ દસમા માંથી અગિયારમાં માં આવે તો એને ઘણું લાઇટલી લેવા લાગે જે ઈ ની પ્રોપર અવેરનેસ નથી હોતી લાઇટલી લેવા લાગે તો હોમવર્ક ડીપીપી અને બધું છૂટવા લાગે અને જેવું એ છૂટવા લાગે એમ પછી ધીરે ધીરે બેકલોગ વધી જાય ઘણી વખત છોકરાઓને પ્રોપર ગાઈડન્સ નથી હોતું આ બધા કારણો છે કે જેના લીધે તમારી બેકલોગ રહી ગઈ હોય તો સૌથી પહેલા વિદ્યાર્થીઓ તમે કમેન્ટ બોક્સમાં જણાવો કે તમારી બેકલોગ રહેવાનું કે બેકલોગ વધવાનું કારણ શું છે પછી આપણે એના પર કામ કરી શકીએ એક વસ્તુ હું તમને જાણવા માંગીશ વિદ્યાર્થીઓ કે બેકલોગ હોવું એ નોર્મલ છે ખાલી તમારી નહીં ઘણા બધા વિદ્યાર્થીઓની બેકલોગ રહી જાય છે માં મારી પણ રહી ગઈ હતી તો શું કરવું તો પહેલાં હું તમને છે ને એક્ઝામ્પલ આપું મારા ઘણા વિદ્યાર્થીઓ છે કે જેમણે બેકલોગ હોવા છતાં એને ક્લિયર કરી છે અને સારી જગ્યા છે પહેલો એક્ઝામ્પલ હું તમને આપવા માંગીશ અભિષેકનો જે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન બેચમાં હતો અભિષેક એને અગિયારમામાં માત્ર એનસીઆરટીની તૈયારી કરી હતી બારમામાં એને જેઈની ની તૈયારી શરૂ કરી એને ઘણી તકલીફ પડી પણ એને મહેનત કરી એને હાર નહીં માની મહેનત કરી અને જે સેશન વનમાં જ એ નાઇન્ટી પર્સેન્ટ પર પહોંચી ગયો બે હજાર એકવીસ કોવિડ બેચ છે વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા બેઠા વિચારા એટલી મહેનત કરી છે બે હજાર બાવીસ બેચના આર્યનુ એક્ઝામ્પલ આપું એ ટ્રિપલ આઈટી બેંગ્લોરમાં છે હમણાં ટ્રીપલ આઈટી બેંગ્લોરમાં પહોંચવા પહેલા જ્યારે વીસ એકવીસ અગિયારું ધોરણ આખું એનું ઓનલાઈન ગયું ત્યારે સ્ટાર્ટિંગમાં ઘણા ડિસ્ટ્રેક્શન્સમાં ફસાઈ ગયો હતો કારણ કે નવી નવી દુનિયા આખું કમ્પ્યુટર ઇન્ટરનેટ વેબ સિરીઝ એમાં આખો ઘૂસી ગયો હતો અભિષેક આજે નિત્યમીનાક્ષી કોલેજમાં અભ્યાસક્રમ કરી રહ્યો છે બેંગ્લોરની મોરલ ઓફ ધ સ્ટોરી જો અભિષેક અને આર્યન કરી શકે છે તો તમે પણ કરી શકો છો એટલે બેકલોગને તમે પણ કિલ કરી શકો છો હવે તમે પૂછશો સર કેવી રીતે તો એનો સૌથી મોટો એક સોલ્યુશન છે સેલ્ફ એસેસમેન્ટ રિપોર્ટ ઘણી વખત આપણી બેકલોગને એટલો મોટો ઘઘલો થઈ ગયો છે કે આપણને ખબર જ નથી પડતી કે ઘગલામાંથી કઈ વસ્તુ કામની છે અને કયો વસ્તુ કચરો છે ઘરે પણ એવું થાય ને કે ટેબલ પર ઘણી બધી વસ્તુ ભેગી થઈ જાય અને ખબર જ નહીં પડે કે એમાં કયું સામ કયું કામની વસ્તુ છે અને કઈ એમ જ છે અને મમ્મી બધું નાખી દઈ એના કરતાં શાંતિથી આપણે પહેલા એ ઢગલાને છૂટું કરીએ આપણે સમજીએ કે આપણી વસ્તુમાં પ્રોબ્લેમ શું છે તો આ એક તમારો સેમ્પલ સેલ્ફ એસેસમેન્ટ રિપોર્ટ છે વિદ્યાર્થી મિત્રો આવું તમારે બધા સબ્જેક્ટ માટે બનાવવાનો છે હમણાં હું તમને મેથ્સ માટે બતાવું છું કે સપોઝ મેથ્સમાં તમે પહેલું ચેપ્ટર છે ગણ સંબંધ અને વિધેય એમાં માની લો કે તમે સૂત્રોની નોટબુક બનાવી દીધી છે તમે એનસીઆરટી સોલ્વ કરી દીધી છે તમે તમારા કોચિંગનું જે ઈ લેવલનું મટીરિયલ સોલ્વ કરી દીધું છે તમે પ્રીવિયસ ઇયર ક્વેશ્ચનની પ્રેક્ટિસ પણ કરી દીધી છે તમે અલગ અલગ એક્ઝામ આપી છે પહેલી એક્ઝામમાં માની લો કે તમારા વીસ માર્ક્સ હતા ત્રીસમાંથી બીજી એક્ઝામમાં પચીસ માર્ક્સ હતા ત્રીજી એક્ઝામમાં ભાઈ છવ્વીસ માર્ક્સ હતા એટલો વધારો નહીં થયો હતો આ તમારું એક ચેપ્ટરની આખી લિસ્ટ થઈ ગઈ એટલે તમારી પાસે આખો આઈડિયા આવી જાય કે એ ચેપ્ટર તમારો કેટલો મજબૂત છે ધીરે 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 જેમ તમે સ્ટ્રેટ લાઇન્સ પર પહોંચ્યા લાઈન્સ તો સ્ટ્રેટ ભણ્યા પણ તમારી લાઈફ કવ થઈ ગઈ સ્ટ્રેટ લાઇન્સ પર પહોંચતી વખતે કંઈક એવું થયું કે તમારી બુક તમે જેવું ભરી શક્યા 50% બાકી છે રહ્યા કે વસ્તુ થઈ તમારી નોટબુક પરસેન્ટ ફ્રેન્ડ ક્લાસમાં લખી જેના લીધે તમારું મોડ્યુલ સોલ્વ થયું છે સાહીઠ ટકા તમારા ક્યુ પૂરા બાકી છે તમે ત્રણ એક્ઝામમાંથી માત્ર બે એક્ઝામ આપી શક્યા પણ એમાં તમારા પંદર માંથી ત્રીસ માર્ક્સ હતા અને 14 માંથી ત્રીસ માર્ક્સ હતા એક વખત આખો એસેસમેન્ટ રિપોર્ટ તમે ભરી અડધો કલાક લાગશે એટલે એમાં તમને આઈડિયા આવી જશે કે કયા ચેપ્ટર તમારા કમ્પ્લીટ કોરા છે કે જેમાં તમારે ઘણી મહેનત કરવાની જરૂર છે છે કયા ચેપ્ટર એકદમ પરફેક્ટ કે જેમાં માત્ર તમને રિવિઝનની જરૂર છે અને કયા ચેપ્ટર તમારા ફિફ્ટી ફિફ્ટી છે કે જેમાં તમારે એ રીતે મહેનત કરવાની જરૂર છે કે બાકીના ફિફ્ટી પર્સેન્ટ પરત ટાર્ગેટ રખાય મતલબ જે તમારા ટેબલ પર બધો ઢગલો હતો એને તમે છૂટું પાડી દીધો એટલે પહેલાં જે તમને લાગતું હતું કે ભાઈ મારો બેકલોગ આટલી છે એ તમારો પર્વત જ અડધો થઈ જશે તમારો પર્વત પહેલાં જ અડધો થઈ જશે એટલે સેલ્ફ એસેસમેન્ટ રિપોર્ટ ખૂબ જરૂરી છે બે કેટેગરીના વિદ્યાર્થીઓ હોય છે કે સર મારું અગિયારમું ટોટલી વેસ્ટ થતું રહ્યું ઘણા બીજા વિદ્યાર્થી એવું કહે કે સર અગિયાર મારા ટોપિક્સ ક્લિયર છે માત્ર રિવિઝનની જરૂર છે જો માત્ર રિવિઝનની જરૂર છે ને તો તમને વધારે વાંધો નહીં આવશે સેલ્ફ એસેસમેન્ટ રિપોર્ટ પછી તમારું કામ ઘણું ઈઝી થઈ જશે જો અગિયારમું ટોટલી વેસ્ટ ગયું છે તો હમણાં હું જે તમને ટિપ્સ આપવા જઈ રહ્યો છું એ બધી તમારે ફોલો કરવી પડશે સૌથી પહેલા તો તમે ટાઈમ લાઈનને સમજો કે ક્યારે તમારી જેઈ એક્ઝામ આવશે તો જાન્યુઆરી મહિનામાં જેનું સેશન વન આવે છે હવે જાન્યુઆરીમાં જો જઈનું સેશન વન આવે વિદ્યાર્થી મિત્રો તો નવેમ્બર ડિસેમ્બર તો તમારે કમ્પ્લીટ રિવિઝન માટે આપી દેવું પડે નવેમ્બર એવું માની લો કે તમે અગિયારમાના રિવિઝન માટે આપો છો ડિસેમ્બર તમે બારમાના રિવિઝન માટે આપો છો મતલબ આખો નવેમ્બર મહિનો તો તમે અગિયાર માનું રિવિઝન કરશો જ હવે એ નવેમ્બર મહિનામાં એ રિવિઝન કરવા માટે જો અગિયાર માની તમને વન શોટ જોઈએ તો તમે અમને કહેજો ને હવે શાના માટે છીએ તમે કહેજો કે સર વન શોટ લાવો આમાં બધા વન શોટ વિડીયો તમને લાવીશું કે જેથી તમારું રિવિઝન થઈ જાય પીવાય ક્યુ સાથે લાવીશું એ પણ નવેમ્બર ડિસેમ્બર મહિનાને કાઢી નાખો તો મેથી ઓક્ટોબર તમારી પાસે છ મહિના છે હવે આ છ મહિનામાં તમારે બારમું બી કરવાનું છે છ મહિનામાં તમારે અગિયારમું બી કરવાનું છે તો આ છ મહિનામાં બારમું અને અગિયારમું બંને પર કેવી રીતે ફોકસ કરીએ હું તમને સમજાવું એના માટે તમારે આ ટ્રેન એક્ઝામ્પલ લેવાની જરૂર છે જે તમે પહેલા કહેતા હતા ને સર દિલ્હી તો બહુ દૂર હે માનો પાછા તમે ગુજરાતમાં બેઠા ગુજરાતી તમે જાઓ છો દિલ્હી પણ તમારી ટ્રેનના ના બે ટુકડા થઈ ગયા એક ટ્રેન જાય છે આગળ એક ટ્રેન જાય છે પાછળ તમે કયા ટુકડામાં જશો પાછળ જોઈને ગાડી ચલાવો તો એક્સિડન્ટ થાય જ તમે આગળના ટુકડામાં જશો બીજું એક્ઝામ્પલ આપું માની લો કે મમ્મી તમને ખાવાનું આપે છે વિદ્યાર્થી મિત્ર પણ ગઈકાલનું ખાવાનું બચેલું છે શું તમે મમ્મીને એવું કહેશો મમ્મી આજનું ખાવાનું નહીં આપ આજનું આવતીકાલે ખાઈશ આજે હું ગઈકાલનું વાસી ખાવાનું ખાઈશ આજનું ખાવાનું જયારે આવતીકાલે વાસી થશે ત્યારે ખાઈશ અને આવી સિસ્ટમ ચાલ્યા કરશે મોરલ ઓફ ધ સ્ટોરી અત્યારે જ્યારે તમારે ટીચર્સ તમને બારમા નું નોલેજ આપે છે તમારી સામે ત્યારે તમે એ મૂકીને અગિયારમા નું વાંચવા જાઓ છો અને એના લીધે તમારું ખાવાનું એટલે કે તમારું નોલેજ વાસી વાસી થતું જાય છે અને તમે હેલ્ધી નથી રહી શકતા એટલે હમણાં તમારો ફૂલ ફોકસ બારમા પર જ હોવો જોઈએ જે તમારે ટીચર્સ તમને તાજું તાજું આપે છે તાજું તાજું પતાવી કાઢો તાજું તાજું વહેલું પતી જશે પછી જેમ જેમ ટાઈમ મળે તેમ તેમ અગિયારમો કરો અને અગિયાર માં માત્ર ઇમ્પોર્ટન્ટ ટોપિક કરો આના માટે હું તમને એટી ટ્વેન્ટી રૂલ આપીશ એટી પર્સન્ટ ટ્વેલ્થ પર ફોકસ કરો ટ્વેન્ટી પર્સન્ટ ઇલેવન્થ પર ફોકસ કરો જો તમે દરરોજ છ કલાક બારમાં નું વાંચો છો તો બે કલાક તમારે અગિયાર માં નું વાંચવાનું ઘણા વિદ્યાર્થીઓ હસશે સર આઠ કલાક આટલા તમારી પાસે છે જ નહીં અરે હા ભાઈ જાણો છું આ એક એક્ઝામ્પલ છે એટલે કે માની લો કે તમે ત્રણ કલાક બારમાનું વાંચો છો દરરોજ તો એક કલાક તમારે અગિયારમાંનું વાંચવાની જરૂર છે એટી નો રેશિયો તમે ફોલો કરો તમારા ત્રીસ દિવસને મહિનાના ત્રીસ દિવસને પાંચ પાર્ટમાં ડિવાઈડ કરી દો છ દિવસના એ છ દિવસમાં તમે અગિયારમાંનો જે ચેપ્ટર લીધો છે ને એ પૂરો કરવાનો માની લો કે તમે મેથ્સનું ત્રિકોણ મિતિ લીધું છે તો એ ત્રિકોણ મેથી તમારું પાંચ દિવસમાં પૂરું થઈ જવું જોઈએ વિદ્યાર્થી મિત્રો જો પાંચ દિવસમાં તમારું એક ચેપ્ટર પૂરું થઈ જાય તો મહિનામાં તમારા છ ચેપ્ટર પૂરા થાય મહિનામાં જો તમારા છ ચેપ્ટર પૂરા થાય તો છ મહિનામાં તમારા છત્રીસ ચેપ્ટર પૂરા થાય ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સના બાર 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 ચેપ્ટરનો તમારું રિવિઝન થઈ જાય દરરોજ તમારે બસ એક કલાકથી બે કલાક તમારે અગિયારમાં ધોરણના ચેપ્ટરને આપવાનું છે અને એના માટે પણ તમને વિડીયોઝ જોઈએ તો અમે તમને આપીશું તમારે કોઈ સેટરડે સન્ડે છોડવાના નથી દરેક સેટરડે સન્ડે તમારે અગિયારમાંના રિવિઝન માટે આપવાના છે સ્કૂલમાં કોઈ પણ હોલિડે આવે તમે આપી દો રિવિઝન માટે કોઈ પણ છુટી આવે કોઈ પણ ફેસ્ટિવલ આવે તમારે અગિયારમાં ધોરણના રિવિઝન માટે આપી જ દેવાના છે મેથ્સ તમને એવા ટોપિક અગિયાર બતાવીશ કે જે ટ્વેલ્થ માટે ખૂબ 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 કામ આવશે એમાં સૌથી પહેલો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો લોગેરિધમ એ બેઝિક છે ઇન ઇક્વાલિટી અને મેથડ મેથડ છે અસમતાઓ અને લોગ એ તમારું લોગ તો ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં પણ કામ આવશે આ તમારે બધી જ જગ્યાએ ઘૂસી જશે બધા ચેપ્ટરમાં ઘણા બધા ચેપ્ટરમાં એટલે આનું તમારે પહેલા રિવિઝન કરવાનું છે પછી બાહુબલી વન હા કારણ કે સંબંધ અને વિધેય કરશો તો વિધેય ટુ ભણી શકશો ને બાહુબલી વન જોશો તો બાહુબલી ટુ જોઈ શકશો ને ચેપ્ટર છે ફંક્શન ટુ એટલે સૌથી તમારે તમારે પતાવવું પડશે હવે એવો ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો જે ગણિતનો મસાલો છે જેવી રીતે મસાલો બધા શાકમાં પડે ને મમ્મીને કહો કે મમ્મી આજે શાક મસાલા વગર નું બનાવો મીઠા મરચા મસાલા વગરનું તમને ગમશે બિલકુલ નહીં ગમે એ જ રીતે ટ્રગ્નોમેટ્રી બધી જગ્યાએ ઘૂસી જાય મેથ્સનું એવું કોઈ ચેપ્ટર નથી કે જેમાં ટ્રિગ્નોમેટ્રિક નહીં હોય તમારા શ્રેણીમાં નિશ્ચાયકમાં થ્રીડી જીઓમેટ્રીમાં બધી જ જગ્યાએ ટ્રિકનોમેટ્રી તમને જોવા મળશે પહેલાથી લઈને છેલ્લા સુધી એટલે આ મસાલા પર કરવાનું છે આ ચેપ્ટર તમારે પહેલા બે મહિનામાં પૂરા કરવાના છે પછીના ચેપ્ટર્સ માટે તમે ટાઈમ આપી શકો છો કોર્ડિનેટ જીઓમેટ્રી માટે બીજા બે મહિના આપી દો વાંધો નહીં ચાલશે અને પરમિટેશન કોમ્બિનેશન છેલ્લા મહિનામાં કરો આ રીતે જો તમે આ ચેપ્ટર્સને ફોલો કરશો ને તો તમે અગિયારમાંની બેકલોગ બારમા સાથે એકદમ સરળ રીતે પૂરી કરી શકશો સો ધિસ ઇઝ ઓલ ફ્રોમ માય સાઈડ વિશયુ ઓલ ધ બેસ્ટ વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જો તમને આ બધા ટોપિક પર વિડીયો જોઈતા હોય તો એ બધા વિડીયો અમે તમને પ્રોવાઇડ કરીશું જસ્ટ કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં વિશ યુ ઓલ ધ બેસ્ટ